अस्सलामुअलैकुम, गुड मॉर्निंग बाड़को। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग ऑनलाइन क्लास में आपनो स्वागत छे। बाड़को, आज आपणे धोरण 3 में गणित विषय शीखवाना छे। ठीक छे, आपणे कयुं प्रकरण चाली रह्या छे? आपणो प्रकरण छे 3, आपो अने लो। बाळको, तमे जाणो ज छो कि आ प्रकरणમાં આપણે સ્વાધ્યાયથી કાર્ય કરી રહ્યા છે। અગાઉના વિડિયોમાં આપણે ઘણી બધી બાબતો શીખ્યા, બરાબર, જેમાં જુદી જુદી રીતે સરવાળા કર્યા અને એકમ દશક 100 તેની પણ ગણતરી કરી। તો તે કાર્ય પૂરું કરી લીધું ને? ખૂબ સરસ। આજે આપણે શીખવાના છે દાખલાઓ, કંઈક જુદી રીતે। એ દાખલાઓને કહીશું આપણે કે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા વ્યવહારિક જે ગણતરીઓ હોય છે તે પ્રમાણે વ્યવહારિક દાખલા આપણે ગણવાના છે। તો શરૂ કરીએ, ચાલો ધ્યાન આપો। બાળકો, હું રકમ વાંચું છું, તમારે ધ્યાનથી સાંભળવાની છે। એક શાળામાં પહેલા ધોરણમાં 236 વિદ્યાર્થીઓ અને બીજા ધોરણમાં 185 વિદ્યાર્થીઓ છે, તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તે આપણે લખવાનું છે। ઠીક છે, શરૂ કરીએ। હું ફરીથી વાંચું છું। એક શાળામાં પહેલા ધોરણમાં 236 વિદ્યાર્થીઓ અને બીજા ધોરણમાં 185 વિદ્યાર્થીઓ છે, તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? કુલ શબ્દ આવ્યો એટલે તમને સમજ પડી આપણે શું કરવાનું છે। બાળકો, કુલ આવ્યું એટલે કે આપણે એક સંખ્યાને બીજી સંખ્યામાં ઉમેરવાની છે। ઉમેરવાનું એટલે કે આપણે કયા દાખલા ગણવાના રહેશે? વત્તાના દાખલા। તો આપણે સૌથી પહેલાં આપણે અહીંયા શું કરીશું? વત્તાના દાખલા ગણવાના છે, તે આપણે નક્કી કરી લીધું। ચાલો હવે રકમ જોઈએ। આપણે વ્યવહારિક દાખલાની રકમ આ પ્રમાણે લખીશું। 236 પહેલા ધોરણમાં, પછી છે 185 બીજા ધોરણમાં, તો આ બે રકમનું મારે શું કરવાનું છે? સરવાળો। તો હું અહીંયા સરવાળો લખીશ એટલે સરવાળાનું ચિહ્ન કરીશ વત્તાનું, બરાબર। હું રકમ વાંચું છું, ફરીથી ધ્યાન આપો। 236 પહેલા ધોરણમાં વત્તા 185 બીજા ધોરણમાં, હવે આપણે શું કરીશું? આ બે રકમનો સરવાળો કરીશું। તો બાળકો, ચાલો દાખલો ગણવાની શરૂઆત કરીએ। દાખલાની શરૂઆત ક્યાંથી થાય? એકમના સ્થાનેથી। એકમના સ્થાને કયા અંકો છે? 6 અને 5। ચાલો, 6માં 5 ઉમેરવાને છે, આંગળી પર ગણી લઈએ આપણે। આંગળી પર ગણીશું, 6 ગાળો આંગળી, 1 2 3 4 5 6। હવે 6માં 5 ઉમેરો, બીજા 5 ઉમેરવાના છે, તો 7 8 9 10 અને 11। મારો જવાબ શું આવ્યો? 11। તો 11 1 અહીંયા લખીશ, તેમાંથી વધી પડી 1, ખ્યાલ આવ્યો? હવે આપણે શું કરીશું? આપણે તો કર્યો એકમના અંકનો સરવાળો, હવે આપણે કરીશું દશકના અંકનો સરવાળો। તો દશકના સ્થાને કોણ કોણ છે? આ 3 8 અને આપણી આ વધી, ચાલો 8માં 3 ઉમેરો। 8માં 3 ઉમેરતા, 8માં 3 ઉમેરતા ગણીશું, 8 પછી 9 10 11 અને 11માં 1 વધી ઉમેરતા શું આવશે? 12। તો 12 2 વધી 1, ફરીથી 2 ને 1 3 3 ને 1 4। મારો જવાબ શું આવ્યો બાળકો? મારો જવાબ આવ્યો 421। જવાબ શું આવ્યો? 421। આ થયા બંને ધોરણના કુલ વિદ્યાર્થીઓ। ચાલો હવે જોઈશું બીજો દાખલો। એક કારખાનામાં પહેલા દિવસે 280 બલ્બ બન્યા, બીજા દિવસે 126 બલ્બ બન્યા, તો કારખાનામાં 2 દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? ચાલો દાખલો ફરીથી આપણે ગણીશું। કુલ છે, કુલ એટલે કયો ચિહ્ન આવશે? વત્તાનો, વત્તા એટલે કે એક ઊભી લીટી એક આડી લીટી, ખ્યાલ આવ્યો ને બાળકો?
ચાલો, મારી રકમ બનશે 280 બલ્બ પહેલા દિવસે વત્તા 126 બલ્બ બીજા દિવસે. સરવાળો કરીએ. શૂન્યમાં છ ઉમેરો, છ. આઠમાં બે ઉમેરો, આઠ ને બે દસ, દસ શૂન વધી એક. બેમાં એક ઉમેરો, બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર. મારો જવાબ શું આવ્યો બાળકો? જવાબ આવ્યો 406. કુલ બે દિવસમાં બલ્બ બન્યા. બરાબર ખ્યાલ આવે છે ને? તે જ રીતે બીજો દાખલો છે. એક બાગમાં 385 લીમડાના ઝાડ અને 287 આસોપાલવના ઝાડ છે, તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? ફરીથી શબ્દ આવ્યો કુલ. કુલ એટલે એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાની છે. અહીં આપણે દાખલો ગણીશું. સાતમાં પાંચ ઉમેરો, સાત ને પાંચ બાર, બારું બે વધી એક. આઠ ને આઠ, દશકના સ્થાને કોણ કોણ છે? આઠ, આઠ અને એક વધી આઠ ને આઠ સોળ, સોળ ને એક સત્તર, સત્તર સાત વધી એક. હવે સોના સ્થાને કોણ કોણ છે? તો ત્રણ, બે અને એક વધી ત્રણ ને એક ચાર, ચાર ને બે છ. મારો જવાબ શું આવ્યો? 672 કુલ ઝાડ. ખ્યાલ આવ્યો બાળકો? આ પ્રમાણે આપણે જ્યારે તમને કહે કે કુલ સંખ્યા કેટલી આવશે, કુલ વસ્તુ કેટલી આવશે, તો કુલ એટલે બંનેને એકબીજામાં ઉમેરવાની, એટલે કે આપણે સરવાળાના દાખલા કરવાના. આ વ્યવહારિક દાખલામાં સમજ પડીને આ પ્રમાણે તમારી સ્વાધ્યાય પોથીમાં ઘણા બધા દાખલા છે, તે તમારે જાતે ગણવાના રહેશે. ઓકે, આ વિડીયો જોવા માટે થેન્ક યુ.